मॉर्निंग स्टूडेंट, गुजराती विषय में आप चेप्टर 6 लेखन चाली न रहे तो आ चेप्टर विषय आप आगला पाठ में समझूती प्राप्त करी थी और शब्द समझूती विषय चर्चा करी थी। आज आप आग अभ्यास करीशू तो त्यारबाद से रूढ़ी प्रयोग उचाड़ा भरवा, घर बार खाली करी निकली जाऊँ के भागवूँ, पगरण मांडवा शुरुआत करी बे पांदड़े थवूँ, सुखी संपन्न थवूँ, नेवाना पाणीए हाथ धोवा, कोईनी उदारतानो दुरुपयोग करवो, मनमां गांठ वाळवी नक्की करवू, फाटीने धुमाड़े जवू, बहु छक्की जवू, डांडाई करवी, कामचोरी करवी अथवा तो आळस करवी, वाणा वाई जवा, समय जतो रहेवो, लागमां आवू, तक मळवी, बराबर कब्जामां आवू, टेडू मोकलવું, નોતરું મોકલવું અથવા તો બોલાવવું, ભોગ ખોતરવા માંડવું, નીચે જોઈને ઊભા રહી જવું, અક્કલનું તાળું ઉઘડવું, બુદ્ધિ આવી। ત્યારબાદ કહેવત કે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ। આ આપણે કહેવત ચેપ્ટરની સ્ટાર્ટિંગમાં જ આવે છે, તો એનો અર્થ જ છે કે સાવ ઉજ્જળ જ્યાં ઝાડપાન જોવા ન મળે। આપણે વેદ નમીએ તો કોઈ હાથ નમે, એટલે થોડુંક માન આપીએ તો સામેથી વધુ માન મળે। ઉજ્જળ ગામમાં એરંડા પ્રધાન, એટલે કે બહુ સારી વસ્તુ ન મળે તો ઓછી ખરાબ પણ સારી ગણાય। ત્યારબાદ વાડ કાન એ આય શાન, અનુભવે બધું સમજાય। ત્યારબાદ ભાષા સજ્જતા, તો આજે આપણે ભાષા સજ્જતામાં વિરામચિહ્ન વિશે અભ્યાસ કરીશું। પાંચમા ધોરણમાં તમે અલ્પવિરામ, પૂર્ણવિરામ, ઉદ્ગાર ચિહ્ન અને પ્રશ્નાર્થ ચિહ્ન વિશે જાણકારી મેળવી, એટલે કે પાંચમા ધોરણમાં આપણે આ બધા વિરામચિહ્ન વિશે અભ્યાસ કરી ચૂક્યા છે, કે 5, 6 અને 7 ધોરણમાં। અહીં આપણે અર્ધવિરામ, ગુરુવિરામ અને અવતરણ ચિહ્ન, આ 3 વિરામચિહ્ન વિશે આજે આપણે અભ્યાસ કરીશું। તો સૌ પ્રથમ છે અર્ધવિરામ, તો પહેલાં તેના એક્ઝામ્પલ જોઈએ આપણે। પહેલું, વિષયો તો બધા સારા છે, ઈચ્છો તે વિષયનો સ્વાધ્યાય કરો। બીજું, માને જોઈને રાજી રાજી થઈ જવાયું, જાણે સઘળું જ મળી ગયું। ત્રીજું, સૌ જન ઝંપી ગયું, નરી નિર્વતા। તો જે વાક્યખંડમાં અલ્પવિરામનો ઉપયોગ થઈ ચૂક્યો હોય તેવા વાક્યખંડને જોડવા માટે અર્ધવિરામનો ઉપયોગ થાય છે। એટલે કે આપણે એક્ઝામ્પલ જોયા કે જે વાક્યમાં અલ્પવિરામનો ઉપયોગ થઈ ગયો હોય અને પછી વાક્યને જોડવા માટે અર્ધવિરામનો ઉપયોગ થાય છે, તો ત્યાં અર્ધવિરામ મૂકવામાં આવે છે। બીજી રીતે કહીએ તો આવા વાક્ય બોલતી વખતે કે મોટેથી વાંચતી વખતે દરેક વાક્યખંડમાં અલ્પવિરામ પાસે તમે અટકો છો। હવે આવા વાક્ય આપણે બોલીએ તો અલ્પવિરામ હોય તો આપણે ત્યાં અટકીએ છીએ, જે અટક્યું ભાગ્યે જ અટક્યું કહેવાય, તેમાં પ્રમાણમાં અર્ધવિરામમાં ચિહ્ન પાસે વધારે અટકે, એટલે કે અલ્પવિરામ હોય ત્યાં આપણે થોડાક અટકીએ છીએ, જ્યારે અર્ધવિરામ હોય ત્યાં આપણે થોડું વધારે અટકવું પડે છે। બોલચાલમાં આ બાબત તરફ આપણું ધ્યાન ભાગ્યે જ જાય છે, પરંતુ સામાન્ય રીતે લેખનની આ લાક્ષણિકતા છે કે બોલચાલની બાબતમાં આપણું ધ્યાન આ વિરામચિહ્ન પાસે ભાગ્યે જાય છે, પરંતુ સામાન્ય રીતે લેખનની આ એક લાક્ષણિકતા છે એમ કહી શકાય। ત્યારબાદ ગુરુવિરામ, ગુરુવિરામ આ એનું ચિહ્ન છે, તેના એક્ઝામ્પલ જોઈએ। એના માટે જૂના કાળથી એક કહેવત કહેવાતી આવી છે, કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ। બીજું, એમનાથી બબડી જવાયું, માળા રજપૂતે કરી છે કે કાંઈ। ઉપરના વાક્યમાં ગુરુવિરામનો ઉપયોગ થયો છે, અહીંયા જોઈ શકો છો કે આ ફર્સ્ટ વાક્યમાં અહીંયા ગુરુવિરામનો ઉપયોગ થયો છે અને સેકન્ડમાં અહીંયા। વાક્ય પૂરું થયું નથી, નહીં તો પૂર્ણવિરામ આવે। અગર જો વાક્ય પૂરું થઈ ગયું હોય તો આપણે પૂર્ણવિરામ મૂકીએ કે ક્યાં ખ્યાલ આવે કે અહીંયા વાક્ય પૂર્ણ થઈ ગયું છે, પરંતુ એ વાક્યની સાથે જોડાયેલું એક બીજું વાક્ય હવે આવે છે તેનું સૂચન ગુરુવિરામ કરે છે, પણ અહીંયા વાક્ય પૂર્ણ નથી થયું પણ એના સાથે બીજું એક વાક્ય આવે છે, એટલે એનું સૂચન કોણ કરે છે? આ ગુરુવિરામ। તો અહીંયા આપણે એક સાથે બે વાક્ય હોય પણ એક વાક્ય પૂર્ણ ન થયું હોય અને બીજું વાક્ય આવતું, એટલા માટે ગુરુવિરામ મૂકવામાં આવે છે, તેથી આપણને ખ્યાલ આવે છે કે સાથે બીજું વાક્ય પણ છે। ગુરુવિરામ ચિહ્ન એમ સૂચવે છે કે વાક્ય પૂરું થયું હોય એવા પ્રકારનું છે ખરું, પરંતુ હવે પછી પણ કશુંક આવે છે। સમજાયું ને કે ગુરુવિરામ એવું સૂચવે કે વાક્ય પૂરું થયું એવું પ્રકારનું છે પણ હવે પછી પણ કશુંક આવે છે।
तो त्यार बाद तीजो आपणे आजे शीखीशुं अवतरण चिन्ह। एना एक्जाम्पल छे, ए कृष्ण भाई घड़ी सात बड़दिया ताणी झालो ने। बीजू, ભાઈ સાહેબ કપાસિયા ભરીએ કોઠી થોડી ન ફાટી જાય, ભલા થઈને આટલું બાજકું લેતા જાઓ। જ્યારે કોઈ વ્યક્તિએ કહેલી વાત બરાબર એના જ શબ્દોમાં કહેવાતી હોય ત્યારે અવતરણ ચિહ્ન વપરાય છે, કે જ્યારે બી કોઈ વ્યક્તિ, કવિ, લેખક એના જ એ જે વાત કહે એ એના જ શબ્દોમાં કહેવાયેલી હોય તો આપણે તે વાક્યમાં અવતરણ ચિહ્ન મૂકીએ છીએ। વાક્યમાંથી વપરાયેલા પદોમાંથી જે પદ કે પદોને જુદા રાખવા માંગતા હોય તે પદને પદોની આજુબાજુ પણ આ ચિહ્ન મુકાય છે। હવે વાક્યમાંથી આપણે કોઈ પદ હોય કે પદને જુદા રાખવા માંગતા હોઈએ તો તે પદની આજુબાજુ પણ આપણે આ ચિહ્ન મૂકીએ છીએ। એની નિશાની સામાન્ય રીતે આવી હોય છે કે આ તેની નિશાની છે। અને તમે જોયું હશે કે ઘણા લેખક કવિની સૂક્તિઓ હોય છે, પંક્તિ હોય છે, તો તેની આજુબાજુ પણ આ અવતરણ ચિહ્ન આપણે કરીએ છીએ, કારણ કે તેના દ્વારા કહેલી હોય છે। તો સ્ટુડન્ટ, આજે આટલું જ। આગળના ચેપ્ટરમાં આપણે અભ્યાસના પ્રશ્નો અને સ્વાધ્યાયના ક્વેશ્ચનની ચર્ચા કરીશું। આજનું તમારું હોમવર્ક છે કે આજે આપણે જે વિરામચિહ્ન વિશે અભ્યાસ કર્યો તેનું તમારે વાંચન કરવાનું છે અને બુકમાં લખવાનું છે। શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ, કહેવત અને ત્યારબાદ ભાષા સજ્જતા। થેન્ક યુ।